કે તમારે અહીંયા સો અવરોધ શું થયો, આ પરિસ્થિતિ જયારે થાય, અનુનાદ થાય ત્યારે આ જીરો થઈ જાય, આ જીરો થઈ જાય એટલે આનું રૂટ કાઢો, આનું રૂટ કાઢશો એટલે તમારું જોડે સૂત્ર શું થશે, વીએમ અપોન આર થઈ જશે. આઈ બરાબર વી અપોન આર જેવું સૂત્ર થઈ ગયું, આ બંને જીરો થઈ ગયા. તો આઈ અને આર બંને એક જ દિશામાં જાય, એક જ દિશામાં જાય એટલે કે આપણને અનુનાદ મળે. આ કન્ડિશન પર આપણે ચાલીએ છીએ. એલ આર બરાબર કે આરસી પરિપથમાં કદી અનુનાદ મળે નહીં, કારણ કે એકબીજાની અસર નાબૂદ કરતા નથી. આ પરિપથ એલસી પરિપથમાં, એલસી પરિપથ ની અંદર આ વોલ્ટેજ એકબીજાની અસર નાબૂદ કરે છે. એલઆર પરિપથમાં કે આરસી પરિપથ ની અંદર નાબૂદ થતી નથી. એલઆર પરિપથ એટલે શું એ સમજાઈ દઉં, એલઆર અને આરસી પરિપથ. તો એલઆર કોની કહેવાય, તો દાખલા તરીકે તમારી જોડે એક ઇન્ડક્ટર છે અને આ અવરોધ છે અને એને તમે અહીંયા આગળ જોઈન કર્યો છે, કોની જોડે વોલ્ટ એસી વોલ્ટેજ એપ્લાય કર્યો, તો એલઆર પરિપથ થયો. એ રીતે અહીંયા આગળ તમે આરસી પરિપથ, અહીં કેપેસિટર છે અને એની જોડે અવરોધ જોઈન કરો, આઈધર એને તમે સમાંતર રાખો કે શ્રેણી રાખો કોઈ ફરક નહીં પડે. સી અને આર હા એના મૂલ્ય ફરક પડશે, પ્રવાહના મૂલ્ય ને બધા, પણ અનુનાદ નહીં મળે. આરસી પરિપથ કે એલઆર પરિપથમાં કદી અનુનાદ મળે નહીં. આ બે થી ત્રણ વાર બોલે છે, આ પરીક્ષા પૂછાશે, ધ્યાન રાખજો કે ભાઈ એલઆર પરિપથ ને આરસી પરિપથમાં અનુનાદ મળે, તેનો જવાબ આવશે ના, ફક્ત એલસી પરિપથમાં મળે. એલસી પરિપથમાં એટલા માટે મળે, એલ અને સી આપેલ હોય, દાખલા તરીકે તમે ઇન્ડક્ટર મૂકી દો તો એલસી પરિપથ થયો. એલસી પરિપથ ની અંદર અનુનાદ એટલા માટે મળે છે કે આ બંને એના વોલ્ટેજ કડાની અંદર બંને વચ્ચેનો 180 નો તફાવત છે, માટે એકબીજાના મૂલ્યો જો સરખા કરી નાખો ને કડા તફાવત એના બંને વચ્ચેનો 180 છે, બરાબર પરસ્પર વિરુદ્ધ દિશા છે, માટે એની અસર શૂન્ય થઈ જાય, તો વોલ્ટેજ એના શૂન્ય થઈ જાય. અને વોલ્ટેજ શૂન્ય થઈ જશે માટે આપણે કહી જાય અહીંયા આગળ શું થાય, એની આવૃત્તિઓ શૂન્ય કરી નાખશે, એટલે કે અહીંયા આગળ તમારું જે છેદ છે ન્યૂનતમ બને, છેદ ન્યૂનતમ બને તો અંશ તમારો મહત્તમ બની જાય. ક્લિયર, આ બધી વસ્તુ મેં સમજાવી છે, ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય તો હજુ મને પૂછી લો. ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? હલો, ચલો હવે આપણી જોડે એક સૂત્ર છે, આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન અહીંયા ક્વેશ્ચન તમારો આવો બનશે, ક્યુ ફેક્ટર સમજાવો. આ પણ 4 માર્ક નો સવાલ બને, હા ધ્યાન રાખજો, 4 ગુણ નો લખશો તો આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ નો સ્ક્વેર, બરાબર. તમને એવું પણ પૂછે એક્સેલ માઇનસ એક્સી માઇનસ એક્સેલ આપ્યું છે તો કઈ સર્કિટ થયા, આ કેપેસિટીવ સર્કિટ થઈ, એક્સેલ માઇનસ એક્સી આપેલું હોય તો એ ઇન્ડક્ટિવ સર્કિટ થાય, બરાબર. હવે અહીંયા આગળ તમે અનુનાદ મેળવો છો, દાખલા તરીકે તમે કે એક્સેલ અને એક્સી નું મૂલ્ય જો તમે સરખું લો છો, બરાબર, તો અહીંયા તમે લખો છો 1/ωc માઇનસ ઓમેગા 0 એલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આઈ એમ બરાબર થઈ જશે, આઈ એમ મેક્સિમમ થાય. ક્લિયર? ઓકે, હવે જુઓ આઈ એમ ના 1/√ એટલે કે મૂલ્યને અનુરૂપ, મૂલ્યને અનુરૂપ બે આવૃત્તિઓ ઓમેગા 1 અને ઓમેગા 2 વિચારો, બરાબર, જ્યાં ઓમેગા 1 જે છે એને લખીએ છીએ આપણે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા લઈએ, અને ઓમેગા 2 જે છે એને ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા લઈએ. આ રીતની બને, દાખલા તરીકે આનું નામ વક્ર છે, બરાબર, અહીંયા આગળ આ તમારી ઓમેગા 0 છે, તો અહીંયા બે આવૃત્તિ મેં એંગલ લીધી, બરાબર, આ મૂલ્ય તમારું અડધું મૂલ્ય થયું, આ આઈ એમ ભાગ્યા અંડરરૂટ 2, આઈ એમ ભાગ્યા અંડરરૂટ 2 એનો મતલબ એ થયો કે પાવરના અડધા મૂલ્યને અનુરૂપ, આનો મતલબ શું થશે, અને બીજી રીતે કેવું હોય તો કહેવાય છે પાવરના અડધા મૂલ્યને અનુરૂપ, આવું પણ તમે લખી શકો એની જગ્યાએ, બરાબર, ક્લિયર? કઈ રીતે, તો પાવર પી બરાબર તમે શું લખો છો, આઈ સ્ક્વેર આર લખો છો, તો આઈ એમ બાય રૂટ 2 નો વર્ગ કરો, આઈ એમ સ્ક્વેર છે ઇન ટુ આર, તો આઈ એમ સ્ક્વેર બરાબર, આ પી ડેસ લઈ લો, આ પી ડેસ બરાબર, પી ડેસ બરાબર
આ પી લઈ લો, આ પી લેશો તમે અને અડધું મૂલ્ય કર્યું એટલા માટે. તો આનું રૂટ નું અડધું કરશો એટલે અડધું થઈ જશે અહીં આર સ્ક્વેર, એટલે આ થયો પી બાય ટુ. તો પાવર ના અડધા મૂલ્ય ને અનુરૂપ આ જે આવ્યું અહીં કંપિસા તમને મળે છે એ પાવર ના અડધા મૂલ્ય ને અનુરૂપ અહીંયા બે આવૃત્તિ તમને મળે છે, ઓમેગા ટુ છે અને ઓમેગા વન છે. ક્લિયર આટલી વસ્તુ? તો આખું મૂલ્ય જે હતું એની અંદરથી તમે આટલું મૂલ્ય બહાર કરો, આ જે થયો એ ડેલ્ટા થઈ ગયો, બરાબર. ચલો તો આ બંનેનો તફાવત જો લેવામાં આવે, આ બંનેનો તફાવત ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ કરવામાં આવે તો શું થશે જો, ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો માઇનસ ડેલ્ટા ઓમેગા, ધેટ મીન્સ ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા, બંને કટ કરી નાખો તો તમારી જોડે આવશે ટુ ડેલ્ટા ઓમેગા. તો ઓમેગા વન માઇનસ ઓમેગા ટુ, બરાબર. અને આના ઉપરથી આપણે એક રાશિ ભણવાના છે ઓમેગા ઝીરો અપોન ટુ ડેલ્ટા ઓમેગા, જેને આપણે કહીએ છીએ અનુનાદ આલેખની તીક્ષ્ણતા. અનુનાદ આલેખની, અરે યાર